parts હોય બી તમારું આવે ને ઓઇલ એન્ડ એર સેપરેટર ટેન્ક આવે બરાબર તમારું પહેલા શું હોય અહીંયા કે જેમ કે ઓલ્ડ વાળું ઓઇલ હોય બરાબર એમ કે પહેલું તમારું ઓઇલ ચેન્જ કરવાનું આવે ને 500 કલાકે આવે સ્ટાન્ડ હોય તમારું બરાબર તો અહીંયાથી તમારો ઓઇલનું કરી લેવાનું અને આ જે નીચેનો પાર્ટ છે ને તમારો અહીંયા બોલ વાલ છે ત્યાંથી તમારો ઓઇલ ડ્રેન કરવાનું રહેશે બરાબર ઓઇલ ડ્રેન કર્યા પછી નવું ઓઇલ તમારે સેમ અહીંયાથી જ નાખી દેવાનું રહેશે ઓઇલ તમારે એટલું ભરવાનું કે જે આગળનું તમારે જે પેલું ઇન્ડિકેટર હતું ને એમાં જ્યારે રનિંગ થતું હોય ને ત્યારે બે રેડ લાઇનની વચ્ચે તમારે આવવું જોઈએ ઓઇલ ત્યાં સુધી તમારે ઓઇલ ભરવાનું રહેશે સેકન્ડ વસ્તુ પછી ઓઇલ અને એર સેપરેટર આવશે એ તમારે શું કરવાનું આ બધું ખોલી દેવાનું અહીંયાથી અપલો ડાઉન વાલ છે અને આ બે પાઇપો છે આટલી વસ્તુ ખોલી 8 બોલ્ટ ખોલી ખોલી અને અંદર તમારે સેપરેટર નાખવાનું રહેશે સેપરેટરની બંને બાજુ તમારે ગાસ્કેટ લાગશે એ મેન્ડેટરી તમારે લગાવવાની રહેશે લીકેજ ના થાય તમારે બરાબર બીજી વસ્તુ બીજું તમારે અહીંયા ઓઇલ ફિલ્ટર આવશે આ જે ઓઇલ ફિલ્ટર આવશે ને એ શું કરવાનું તમે જ્યારે ઓપન કરતા હો ને ત્યારે એક નીચે બાઉલ તમારે રાખવું પડશે કેમ કે અંદરથી ઓઇલ લીક થશે અને નવું જ્યારે લગાવતા હો ત્યારે જે બી ઓઇલ સેપરેટર લગાવતા હો એમાં તમારે ઓઇલ ભરીને પછી જ એને લગાવવાનું રહેશે ધ્યાન એટલું રાખવાનું કે આ ટાઈટ હોવું જોઈએ નહીં તો અહીંયાથી ઓઇલ લીકેજ થવાનું ચાલુ થઈ જશે પછી ચોથો પાર્ટ તમારો આવશે એર ફિલ્ટરનો એર ફિલ્ટરમાં એકદમ ઇઝી છે કેમ કે આ ત્રણ તમારા લોક છે લોક ખોલી તમારે અંદરથી એર ફિલ્ટર બહાર કરવાનું અને નવું વાળું લગાવી દેવાનું દરેક વસ્તુમાં ખાલી ધ્યાન એ જ રાખવાનું રહેશે કે તમે જે વસ્તુ રિપ્લેસ કરતા હો તમારે પ્રોપર ટાઈટ કરવાની રહેશે તાકી એર લીકેજ ના થાય અને ઓઇલ લીકેજ ના થાય તમને એર ફિલ્ટર બતાવી દો આ ટાઈપનું આવશે એર ફિલ્ટર આ રીતે તમારે લગાવી અને પછી આ લોક તમારે લગાવવાનું રહેશે પછી જે પેનલ છે તમારો જે સર્વિસનો કોન્સેપ્ટ પૂરો થાય પછી તમારે શું કરવાનું રહેશે તમારે અહીંયા ક્લિયરમાં જવાનું રહેશે યુઝર પેરામીટરમાં ગયા પછી તમારે અહીંયા ક્લિયર લાઈફ ટાઈમમાં જવાનું રહેશે આમાં ગયા પછી આનો જે લાઈફ ટાઈમનો જે ડેટા અંદર છે એ તમારે રિવાઇઝ કરવાનો રહેશે રિવાઇઝ કરવા માટે તમારા પાસવર્ડની જરૂર પડશે એ તમને મળી જશે કંપનીમાંથી એ તમારે મળી જાય એટલે આ રિવાઇઝ થઈ ગયું અને પછી તમારે અહીંયા મેક્સિમમ લાઈફ ટાઈમ છે એ તમારે એક સેટ કરવાનો રહેશે આટલું જ છે